રાષ્ટ્રવાસીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય કોરોનાને લઈને? રાજકોટમાં હવે ટેસ્ટ થશે, મેડિકલ ટેસ્ટ થશે, શું હકીકત છે? રાજકોટમાં જે ટેસ્ટિંગ ફેસિલિટી કોરોના વાયરસ માટે જે ઊભી કરવાની હતી એના માટે બધી કાર્યવાહી પૂર્ણ થયેલ છે અને એના માટે આઈસીએમઆરની જે પરવાનગી જોશે ટેસ્ટિંગ શરૂ કરવા માટે એનું ટ્રાયલ સ્ટેજીસ અત્યારે ચાલે છે અને 2 દિવસમાં આ શરૂ થાય એવી અમારી અપેક્ષા છે. એટલે ખાનગી રીતે એ અમે તપાસ કરીએ છીએ અને એમાં પુરાવા સાથે જે મકાન માલિક કોઈ પણ જગ્યાએ આવું કંઈ કરતા હોય, નર્સ હોય, ડોક્ટર હોય, આરોગ્ય કર્મચારી હોય, એમને ખરેખર આ લોકોને આપણે અત્યારે મોટિવેટ કરવાનું હોય, સાચવવાનું હોય એક સમાજ તરીકે, અને લોકોને એવું કહેવામાં આવે નર્સિસને કે ભાઈ ઇધર તમે હોસ્પિટલ જવાનું બંધ કરો નહીં તો ઘરે રહો, એવી બધી જે બાબતો આગળ આવે છે એ બહુ દુઃખની વાત છે. જે આ લોકો આવી વાત કરે છે આટલા મૂર્ખ છે કે આમને પણ કંઈ ડિઝીઝ થાય તો એમને પણ આ જ હોસ્પિટલમાં જવાનું હોય અને ત્યાં જ ટ્રીટમેન્ટ લેવાનું હોય. એટલે બધાને એક સમાજ તરીકે મારી વિનંતી છે કે આપણે આવા દાખલાઓ ના બેસાડે અને હવે આ રીતનું પુરાવા સાથે કંઈક આગળ આવે અમને મળે તો ડાયરેક્ટ એફઆઈઆર જ દાખલ કરવામાં આવશે. વેન્ટિલેટર રાજકોટમાં બનાવવાની વાત છે, કઈ રીતની પ્રક્રિયા કરવામાં આવશે? એમાં જે 2-3 એજન્સીઓ આપ સૌ જાણો છો કે જ્યોતિ સીએનસી જે છે એ લોકો આમાં આગેવાની લે છે અને ભારત સરકાર સાથે પણ અમે ટચમાં છીએ. ત્યાંથી ફાર્માસ્યુટિકલ જે ડિપાર્ટમેન્ટ છે ત્યાંના સેક્રેટરી સાહેબ પીડી વાઘેલા સાહેબ સાથે પણ ટચમાં છીએ અને જે જે એ લોકોને જે સપોર્ટ જરૂર છે, બહારથી કઈ વસ્તુ લાવવા, કોઈ ટેકનિકલ પર્સન્સ લાવવા, જે કંઈ છે એ બધું સરકાર કરી આપે છે અને એનું ટ્રાયલ પછી એ ફિઝિબિલિટી નક્કી થાય તો ખૂબ ઉપયોગી થશે અને ગુજરાતને વધારાના વેન્ટિલેટર જ્યાં જ્યાં જરૂર પડે એ પૂરું પાડી શકે એ રીતની પરિસ્થિતિ સર્જાશે. હા, એટલે એ આ આખી ટેકનિકલ બાબત છે ને અત્યારે એ લોકો કરી રહ્યા છે એટલે 1 વીકમાં મોરઓરલેસ નક્કી થાય એવું છે. ખાસ કરીને મેડમ એક નિયમો જાળવી અને માર્કેટિંગ યાર્ડની અંદર અમુક ચણસ છે એની હરાજી શરૂ કરવાની વાત છે, લોકોને તંગી ન સર્જાય એ પણ એક નિર્ણય છે આપનો. અત્યારે માર્કેટિંગ યાર્ડ ચાલુ કરવા માટેની સૂચના છે પણ શાકભાજીનું તો ઓલરેડી ચાલુ જ હતું, હવે અનાજની વાત છે, અનાજને કઠોળ. હવે અત્યારે પરિસ્થિતિ એવી છે કે હોલસેલરો પાસે અમે જે એસેસમેન્ટ કરી પૂરતો સ્ટોક છે આ બધી વસ્તુઓની, તો આમાં કંઈ કટોકટી કે ટેન્શન કે પેનિક નહીં હોવી જોઈએ પબ્લિકમાં. એટલે જે આપણા સપ્લાયની સિસ્ટમ છે NFSA પુરવઠા વિભાગ, અમારી પાસે પણ પૂરતા સ્ટોક છે FPS દુકાનો થ્રુ વિતરણ કરવા અને જે હોલસેલર્સ પાસે પણ સ્ટોક છે, એટલે એમાં કોઈ પણ નાગરિક ચિંતા ન કરે એ મારી ખાસ અપીલ છે. અને મને ખાસ જે કમિશન એજન્ટ્સ છે, રિટેલર્સ છે અને હોલસેલર્સ છે, બધાને વિનંતી છે કે કોઈ આ કોઈ એક મોકો નથી કે આપણે દુરુપયોગ કરીને ભાવ વધારે અને આ પરિસ્થિતિમાં એ જાણવા મળે કે લોકો અનનેસેસરીલી ભાવ વધારીને લોકોને હેરાનગતિ એ આપતા હોય તો પછી અમે ભાવ લીગલી બાંધી દેશું અને જે લોકો આનું વાયોલેશન કરે એની સામે અમે પગલાં લઈશું. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં હજી એક પણ કેસ નથી, ત્યાંથી અહીંયા શહેરી વિસ્તાર સુરત છે, રાજકોટ છે, મોટા સિટીમાંથી બહુ લોકો માઇગ્રેશન થયા છે, તો એમને શું કહેવામાં આવશે? કેમકે અત્યાર સુધીમાં ગામડાઓ હજી સુધી સેફ છે. આમાં મને નથી લાગતું કે કંઈ સેફ અનસેફની વાત છે, કેમ કે લોકો ગામડાથી શહેર ને શહેરથી ગામડા એ તો એક કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. લોકો અમુક ગામમાં રહેતા હોય, શહેરમાં કામ કરતા હોય, એ તો દેટ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. એટલે ગામમાં રહે છે એટલે આપણે સેફ છીએ એ રીતની કંઈ ફોલ્સ જે કોન્ફિડન્સ સાથે કોઈ ના રહે. ગામમાં પણ એ જ રીતે જે સાવચેતીના પગલાઓ લેવાની જરૂર છે અને આપણે જે સોશિયલ ડિસ્ટન્સિંગની વાત કરીએ અને જે ક્લેનલીનેસની વાત કરીએ, હાથ ધોવાની વાત કરીએ, ગામડામાં પણ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાં ઘણા બધા જે છે આગેવાનો સંસ્થાઓ બધાએ કન્ટ્રીબ્યુશન આપ્યા છે
એટલે આઈ થિંક એક્ઝેક્ટ એમાઉન્ટ નથી મને ખબર, આઈ થિંક 1 કરોડ ક્રોસ કરેલા છે. શહેર અને જિલ્લામાં મજૂરોની જે બાબત છે એ ગઈકાલથી, હા એટલે મજૂરોની જે બાબત છે ગઈકાલે ઘણા બધા લોકો જે આજી ડેમની બાજુમાં અને અલગ અલગ ચોકડીઓમાં માલ્યાસન બાજુ એ ભેગા થયા હતા, એ સંખ્યા બહુ મોટી થઈ ગઈ હતી. અને એ ખરેખર જે કારખાનાઓ કે ઇન્ડસ્ટ્રીઝ એ લોકોને બહાર નીકળવા દે છે એ એક વાયોલેશન છે. આજે બધાની બધા હોદ્દેદારોની અમે મીટિંગ કરી છે ઓલ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન્સની, અને બહુ કડક સૂચના આપવામાં આવી છે કે અત્યાર સુધી આપણે જનરલ વાત કરીએ છીએ અને હવે જનરલ વાત આપ છોડી ને સ્પેસિફિક કોઈ આ માહિતી મળે કે આ કારખાનામાંથી કે આ કંપનીમાંથી આવું થાય છે, લોકોને બ્રેઇન વોશ કરીને કંઈક મોકલવામાં આવે છે કે ભાઈ તમે ભાડું આપો, કે કંઈક મેન્ટલ ટોર્ચરિંગ કરીને એમને કહેવામાં આવે, કેમ કે આમાં ઘણા જે ફેમિલી પાસે નાના બાળકો છે આવી પરિસ્થિતિમાં કોઈને બહાર જવા ના દેવાય, અને લોકોને અનાજ આપવા ને બધું સગવડ આપવા સરકાર તૈયાર છે. અને આજે મેં આ ઓર્ડર પણ કરેલું છે કે દરેક ગામમાં સિટીમાં જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અંડર જે શેલ્ટર હોમ્સ છે, શાળા હોય કે જે તે વિસ્તારના શેલ્ટર્સ છે, એ પણ આજે કાર્યરત થાય. આવા લોકોને રાખવા માટે જરૂર પડે તો એ કાર્યરત થાય, પણ મૂળ જવાબદારી છે માલિક હોય ખેતમજૂર હોય તો જે વાડીમાં કે જે માલિક હોય એમની જવાબદારી છે, અને આવા કોઈ આઇડેન્ટિફાઈ ના થાય તો પછી સરકાર એ લોકોને રાખશે. મેડમ, યાર્ડ ચાલુ રાખવા માટે સૂચના આપવામાં આવી છે, તો કઈ કઈ જર્સીઓની ખરીદી થશે તે માટે ખેડૂતોને જરૂરિયાતવાળી જે વસ્તુઓ છે, શાકભાજી તો ઓલરેડી ચાલુ છે ને અનાજ ને જે કઠોળ છે એ સૂચના છે, પણ અત્યારે જેમ મેં કીધું ઓલરેડી હોલસેલર્સ પાસે સ્ટોક પૂરતી છે, તો તબક્કાવાર ને સ્ટેગર્ડ રીતે યાર્ડમાં લોકો ભેગા ના થાય એ રીતે એનું ઓપરેશન થાય એ અમે પ્રયત્ન કરશું. અત્યારે ટોટલ નંબર ઓફ કેસીસમાં ગઈકાલની જે સ્થિતિ છે એ જ છે. આજના જેટલા કેસીસ સેમ્પલ્સ મોકલેલા છે એનું રિઝલ્ટ આવવાનું બાકી છે, એ જ્યારે આવશે શોર્ટ ટાઈમમાં કદાચ મળી જશે ત્યારે આપ સૌને આપવામાં આવશે. નહીં નહીં, આમાં બહુ સ્પષ્ટ મારે મેસેજ આપવાનું છે. ઇવન આજે બપોર સુધી લોકો કહીને ફરતા હતા કે બસો મળશે, બસો ફક્ત ગઈકાલે રાત સુધીનું જ એક જ વન ટાઈમ એફેર હતું, અને પછી હવે કોઈ બસ નહીં. હવે અમે એ રીતે બસીસ આપીએ છીએ કે લોકોને જે જ્યાં ભેગા થાય ત્યાંથી ઉપાડીને એમને પાછા ગામમાં મૂકી આવીએ છીએ, અને ત્યાં સરપંચ તલાટી બધાને કહીએ છીએ કે ઇધર તમે કારખાના કે જે માલિક હોય એને આઈડેન્ટિફાઈ કરીને ત્યાં એમને સાચવો, નહીં તો પછી ગામમાં જે ડિઝાસ્ટર રિલીફ માટે જે શેલ્ટર હોમ છે પછી MDM ને પુરવઠા સિસ્ટમ થ્રુ એમને ખવડાવશે અને અમે સાચવશું. રાજકોટમાં જે કોરોના વાયરસની જે ટેસ્ટિંગ ફેસિલિટીની લેબ ઊભી કરવા માટે ઘણા દિવસોથી અહીંયા મેડિકલ ડિપાર્ટમેન્ટ અને તંત્ર કાર્યરત છે, અને બધી જે ફેસિલિટીને બધી ઊભી થઈ છે, પણ ઉપરથી પરવાનગી મળવાની બાકી હતી. અને એ ખુશીની વાત છે આ સમયમાં કે આ એપ્રુવલ મળી ગયા છે, અને ટૂંક સમયમાં ટ્રાયલ્સ પછી લેબ અહીંયા કાર્યરત થશે.